અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજા શહેરમાં ગાય સાથે ઝડપાયેલા ત્રણેય ઇસમોને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા. વિગતો સાથે વાત કરીએ તો તળાજાના પાવઠી ગામના રહીશો અને ગૌવંશ રક્ષકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોની હિંમતને લઈ પોલીસને જીવલેણ હથિયારો અને માંસનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ ગૌવંશની હેરફેર કરનાર પાવઠી ગામના ત્રણ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા ત્રણેયને જેલમાં મોકલવામાં આવે તેવો આદેશ કર્યો હતો. બનાવ અંગે તળાજા પોલીસ ઇન્સ્પેક્ટર RD ચૌધરી પાસેથી મળતી વિગતો અનુસાર પાવઠી ગામના યુવાનોએ હોચ ગોઠવી ગાયને વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી દઈ અને ચોરી ચૂપીથી લઈ જવાતો હોવાના આરોપ સાથે ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા, જેમાં ત્રણેયને પોલીસના હવાલે કરેલ હતા. આ ત્રણેય આરોપીઓ પોતે ગાયની તસ્કરી નહીં કરતા હોવાનો અને ગાયને વિયાજણ આવે તેમ હોય દૂધ ધોવા માટે લઈ જવાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે તળાજા પોલીસે ત્રણેય આરોપીઓને આજે કોર્ટ હવાલે કરતા જિલ્લા જેલ હવાલે મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ તપાસ દરમિયાન સંતાડીને રાખવામાં આવેલ હથિયારો અને માંસનો જથ્થો મળી આવતા પાવઠીના ગ્રામજનો બજરંગ દળ સહિતના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે આર્મ્સ એક્ટ મુજબ બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને હથિયારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ મળી આવ્યા ન હતા. ગઈકાલથી પોલીસ શોધે છે, પરંતુ હથિયારનો જથ્થો મળ્યાને 24 કલાક છતાંય પણ મળી આવ્યા નથી. પાવઠી ગામના લોકોમાં ચર્ચા છે કે જે લોકો હથિયારનો જથ્થો રાખી ખોફ ઊભો કરનાર હતા તે કાયદાના રક્ષકોથી આજે ભાગી રહ્યા છે.